વનસ્પતિ ઇમારતી લાકડું પણ આ
આપે છે બરાબર હવે આખું મકાન 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 એ બધું બનાવીએ છીએ તો એક મકાન એવું નહીં હોય કે જેમાં લાકડું ન વપરાતું હોય એટલે કે એ ઇમારતી લાકડું આવે જે અમુક અમુક પ્રદેશમાં થતા હોય છે એટલે ઇમારતી લાકડું પણ આપે છે અને વનસ્પતિ વળગણ તરીકે લાકડા પણ પૂરા પાડે છે બરાબર વનસ્પતિ છે એ વળગણ માટે છે અમુક લાકડું છે જે સાવ ખરાબ થઈ ગયું કે જે ક્યાંય ઉપયોગમાં ન આવતું હોય એ પછી છે ને લોકો છે એ વળગણમાં એનો ઉપયોગ કરતા હોય છે એટલે વળગણ પણ પૂરું પાડે છે પછી જેમ મેં કીધું તમને એમ ઔષધિ દવાઓ પણ આપે છે વનસ્પતિ કપડા માટે રૂ અને શણ જેવા રેસાઓ પણ આપે છે જે આપણે કપડા પહેરીએ છીએ એમાં પણ અમુક અમુક જે આ કપાસ ને બધું હોય છે શણ કે એ પણ બધું વનસ્પતિ આવે છે વનસ્પતિ પ્રાણીઓને આશ્રય સ્થાન પણ પૂરું પાડે છે વનસ્પતિ પ્રાણીઓને આશ્રય સ્થાન પણ પૂરું પાડે છે કઈ રીતે તો કે આપણે ઘણી વાર જોઈએ છે તડકો હોય વરસાદ હોય તો ઝાડ હોય એક નીચે ગાય છે બકરી કૂતરા એ બધા છે એ છાયામાં અથવા તો વરસાદ હોય તો વરસાદથી બચવા માટે એને આશ્રય લે છે એટલે કે ત્યાં ઉભા રહે છે તેમજ વરસાદ લાવવામાં પણ મદદરૂપ બને છે વૃક્ષ છે આપણે ઘણી જગ્યાએ સુવિચાર પણ જોયા હોય છે કે વૃક્ષ વાવો અને વરસાદ લાવો તો શું કામ તમે વૃક્ષ વધુ હશે તો વરસાદ પણ સારો થશે બરાબર છે હવે આ પ્રશ્નનો જવાબ છે તમારે બાકી બુકમાં લખવાનું છે અને એક વખત હોમવર્કમાં લખવાનું છે ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ કે લોકો શિકાર શા માટે કરતા હશે બરાબર છે હવે જો અમે આ પાઠમાં અમે તમને વાત કરી છે વૃક્ષ પ્રેમી છે અમૃતા એમાં પણ એના વિશે અમે તમને વાત કરી તો એમાં લખ્યું છે કે લોકો શિકાર શા માટે કરતા હશે તો એના જવાબ પણ લખવાનું કે મેં તમને આની પહેલાના પાઠમાં પણ સમજાવી કે શિકાર શું કામ કરતા હતા કે અમુક લોકો પહેલાના જે રાજા મહારાજા હતા એ લોકો શિકાર કરતા હતા શું કામ તો કે પોતાનો શોખ ખાતર બરાબર છે એનો શોખ એવો હતો એટલે લોકો પોતે શિકાર કરતા પછી અમુક પ્રાણીઓ છે એનો શિકાર કરતો હોય તો કે શું કામ તો કે હાથી છે મગર છે સાપ છે એ બધા એને ચામડી માટે હાથી છે એના દાંત માટે બરાબર તો કે હાથી દાંતનો કઈ પણ વસ્તુ બનાવવા માટે એનો હાથીનો શિકાર કરતા અને એની દાંતમાંથી નવી વસ્તુ બનાવતા હતા એ રીતે લોકો પોતાનો ખોરાક કે અન્ય જરૂરિયાત માટે પ્રાણીઓનો શિકાર કરે છે જેમ અમુક લોકો જે માંસાહાર જે હોય છે આપણે અહીંયા તો બહુ ઓછા હોય પણ અત્યારે આપણે જોઈએ છીએ કે ચીનમાં અમુક લોકો કેવું માંસ બધા ખાતા હોય છે ભૂંદરાનો આ તે અમુક અમુક સાપનું માંસ ખાતા હોય છે પછી ઘણા લોકો એવું બધું માંસ ખાતા હોય છે એટલે એ લોકો છે માંસાહારી લોકો છે એ પોતાનો શિકાર એટલે પોતાનો ખોરાક ખાવા માટે પ્રાણીઓનો શિકાર કરતા હોય છે પછી કેટલાક લોકો પ્રાણીઓનું માંસ અને ચામડું દાંત અને હાડકા જેવી વસ્તુઓ વેચીને પૈસા મેળવવા અને પ્રાણીઓનો શિકાર કરે છે બરાબર એ લોકો શું કરે છે મેં જે તમને કીધું હાથી છે એના દાંત છે એ ખૂબ જ કિંમતી હોય છે એટલે કે એ દાંત માટે થઈને હાથીનો શિકાર કરી નાખે છે અમુક પછી સાપ છે તો કે એની જે ચામડી છે એના માટે એ લોકો સાપનો શિકાર કરતા છે એવી રીતે દરેક અમુક અમુક વસ્તુઓ માટે પણ એ લોકોનો શિકાર કરતા હોય છે અને કેટલાક લોકો પોતાના શોખ ખાતર જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે બરાબર છે હવે બે બે પ્રશ્ન સમજાવી દીધા છે હવે તમારે બાકી બુકમાં લખી અને એક વખત હોમવર્ક બુકમાં લખવાનું છે થેન્ક યુ